તારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના હોબાળાનો મામલો. વિદ્યાર્થીઓના બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા મામલાનો અંત આવ્યો. તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા. પાટણ તારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે હોસ્ટેલમાં આવી રાત્રિ દરમિયાન અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને અભદ્ર ભાષામાં ધમકી આપી ધમકાવવામાં આવ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના મામલે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સુરક્ષા ઊભી કરવા તેમજ દાદાગીરીની ઘટના મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મેડિકલ કોલેજના ટીમની ઓફિસ બહાર ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ડીન દ્વારા વિદ્યાર્થીઓની માંગ મુજબ તાત્કાલિક ઘટના સ્થળે તપાસ કરવા એક કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ સુરક્ષાની બાબતમાં બેદરકારી દાખવનાર હોસ્ટેલના સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડ બંનેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. અત્યારે હાલમાં તબી વિદ્યાર્થીઓની રજૂઆત છે કે તેમના વાલીઓ દ્વારા કોઈ સ્ટુડન્ટ્સને એક સ્ટુડન્ટના વાલી દ્વારા બીજા સ્ટુડન્ટને થોડું અસભ્ય વર્તન કરવામાં આવ્યું છે તેની રજૂઆત મળે છે અત્રેની ઓફિસને, અને તેના આધારે અમારા પ્રોફેસર અને બીજા ડિપાર્ટમેન્ટના જે અમુક અધિકારીઓ છે અને જે ઇન્વોલ્વ લોકો છે જેમાં સ્ટુડન્ટ છે એમના પેરેન્ટ્સ છે એની સાથે બેસીને એક મિટિંગ કરી અને એના માટે એક ડિસિઝન લઈને ઓલરેડી એક કમિટી નિમણૂક કરી દીધી છે, અને કમિટીના આધારે પછી અમે આગળ ડિસિઝન જે લેવા છે તમને જાણ કરવામાં આવશે. સાહેબ, આમાં કંઈ વિદ્યાર્થીનું રેગિંગ થયું હતું કંઈ? એ બધા પાસાની તપાસ કમિટી કરશે અને તે આધારે અમે કોઈને બી તકલીફ ના પડે એ રીતે સમાધાન કરી અને યોગ્ય નિર્ણય અત્રેની કમિટી આપશે એ પ્રમાણે આગળ એક્શન લેવા. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પણ કંઈ મારવા માટે દોડ્યા હતા એવું થયું છે? ફરજ પરના સિક્યુરિટી પર બી એક સ્ટુડન્ટે કહેવામાં આવ્યું છે કે ભાઈ તેમના તરફથી એમની તરફ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. જે તે સિક્યુરિટીને અમે ઓલરેડી જે અધિકારી હતા અને એક સુપરવાઇઝર હતા એ બંનેને અમે ફરજ પરથી બુક કરવાના, જે તે સિક્યુરિટી એજન્સી નિમણૂક કરેલ છે એને કહી દેવા. પોલીસ કાર્યવાહી કઈ થઈ છે સાહેબ બાબુ? હજી સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. જોકે ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું કોલેજ તંત્રએ દાવો કર્યો હતો. તારપુર મેડિકલ કોલેજમાં બે દિવસ પૂર્વે રાત્રિ દરમિયાન એક વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં ઘૂસી સિનિયર વિદ્યાર્થીઓને તેમના દીકરાને ખોટી રીતે કેમ હેરાન કરવામાં આવે છે તેવી બાબતે અભદ્ર ભાષામાં ગાળો બોલી જાતિગત શબ્દો વાપરી અપમાનિત કરી ધમકીઓ સાથે દાદાગીરી કરવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થતાં સમગ્ર કોલેજમાં વિદ્યાર્થીઓમાં વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓ એકત્રિત થઈ હોસ્ટેલમાં આ રીતે દાદાગીરીની ઘટના અને વિડીયો તાત્કાલિક હોસ્ટેલમાં સિક્યુરિટી ઊભી કરવામાં આવે તેમજ ગેરકાયદેસર રીતે હોસ્ટેલમાં ઘૂસી દાદાગીરી મામલે કાયદેસરની કાર્યવાહી થાય અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા ઊભી કરવામાં આવે તેવી માંગ સાથે ડીનની ઓફિસ બહાર શુક્રવારે વહેલી સવારથી સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી બપોર સુધી વિદ્યાર્થીઓના ભારે હોબાળાને લઈ સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજની અંદર પ્રથમ વર્ષમાં આવેલા વિદ્યાર્થીને માત્ર તેનું નામ પૂછવામાં આવ્યું હતું. કોલેજમાં આ દિન સુધી એક પણ રેગિંગનો કેસ બન્યો નથી અને બનશે પણ નહીં, છતાં વિદ્યાર્થી દ્વારા ઘરે જઈને ખોટી રીતે તેના વાલીને સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાની વાત કરતા હોસ્ટેલમાં આવી તેના વાલી અને તેની સાથે આવેલા માણસો દ્વારા અમને દાદાગીરી કરી ધાક ધમકી આપવામાં આવી હતી. રાત્રિ દરમિયાન કોઈ પણ માણસો આમ હોસ્ટેલમાં ખુશી અને દાદાગીરી કરે તે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમ ઊભું થયું હોય તાત્કાલિક ડીન દ્વારા હોસ્ટેલમાં બનેલ ઘટના મામલે કાર્યવાહી કરવામાં આવે અને પૂરતી સુરક્ષા ઊભી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધારપુરના મેડિકલ ડીન ડૉક્ટર હાર્દિક શાહે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના મામલે વિદ્યાર્થીઓ રજૂઆત કરી છે. તેમની રજૂઆતનું અનુસંધાન, હોસ્ટેલમાં શું ઘટના બની છે તેમની તપાસ માટે 8 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જે તપાસ કરી અને રિપોર્ટ આપ્યા બાદ આ અંગે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે. તેમજ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષામાં બેદરકારી દાખવનાર સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડન ફરજ મોકૂફ કરવામાં આવે નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે થોડી જ વારમાં ડીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે બોલાચાલીનો મામલો હતો તેનો જે તે વિદ્યાર્થી માફી માંગી લેતા મામલાનો સુગંધ અંત આવ્યો છે. હાલ તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાઈ ગયા છે. કિરણ પટેલ, HBN TV ન્યૂઝ, અરમેશ સત્યની સાથે.